केंद्रीय एचआरडी ની ટીમે ખેડા જિલ્લામાં અચાનક તપાસ હાથ ધરી હતી જેમાં મહુદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રની પોલ ખુલી પડી હતી સિંઘાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા તો ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ સહિત શિક્ષક પ્રવીણ પટેલ પણ પરીક્ષા સમયે ગેરહાજર જોવા મળ્યા હતા જેના પગલે એચઆરડી ની ટીમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય અધિકારીની ચાટકણી કાઢી હતી વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ રાજપૂત અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે સંદીપ જે રીતે કેન્દ્રીય એચઆરડી ની ટીમે ખેડામાં અચાનક મુલાકાત લીધી શું પરિસ્થિતિ સામે આવી હતી ચોક્કસ મનીષા જે એચઆરડી છે એટલે કહી શકાય હ્યુમન રાઈટ જે દિલ્હીથી ટીમ આવી હતી તે એનું કામકાજ આજથી શરૂ થયું છે ને ટીમ દ્વારા એક સચેતપણે આજે શરૂઆત કરવામાં આવી હતી કોઈ પણ જિલ્લાના કે તાલુકાના અધિકારીઓને જાણ કર્યા વગર જીપીએસ લોકેશનથી જ તેઓ સ્થળની મુલાકાત પર નીકળ્યા હતા તેને લઈને તે મહુધા તાલુકાના પ્રથમ તો સિંઘાલી પહોંચ્યા હતા ને સિંઘાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે મેડિકલ સ્ટાફ છે તે જોવા મળ્યો ન હતો સંપૂર્ણ પર જે ગેરહાજર સ્ટાફ જોઈ અને ત્યાં હાજર દર્દીઓને જોઈ પૂછપરછ કરી અને સમગ્ર પરિસ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો અને ત્યાં આરોગ્ય અધિકારીને ત્યાં ઘટના સ્થળ પર જ આ અંગે ખુલાસા માંગ્યા હતા અને સાથે જે સ્ટાફ છે તેમને પણ બોલાવી લેવામાં આવ્યો હતો ત્યારે ત્યાંથી સીધા જ તે ભૂમસ અને ભૂમસ નુવારી જે પ્રાથમિક શાળા છે ત્યાં પહોંચ્યા હતા અને કહી શકાય કે જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ કહેવાય તેની અંદર જે હોદ્દેદારો છે તે હોદ્દેદારો પોતાની શાળા પર જતા જ ન હોવાનું વારંવાર બૂમો પડવા માંગી હતી ત્યારે આજે દિલ્હી ટીમ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી ત્યારે તે શાળાના આચાર્ય અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ પ્રવીણ પટેલ પણ ગેરહાજર જોવા મળ્યા હતા ત્યારે સમગ્ર મામલે પ્રવીણ પટેલ દ્વારા પોતે બપોર બાદ સાડા દસ બાદ જ પોતે હાફલી ઉપર જતા રહ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ ત્યાં ઘટના સ્થળ પર જ દિલ્હીની ટીમ છે તેમના દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અને જે હાજર શિક્ષક હતો તેમને ત્યાં ત્યાં ખરી ખોટી સંભળાવવામાં આવી હતી ને આ અંગેના ખુલાસા માંગવામાં આવતા સાથે સાથે જે ભૂમસ ગ્રામ પંચાયત છે તેમાં પણ આવાસ યોજનાને લઈને જે અરજદારો અરજ કરી હતી તેને લઈને પણ તાલુકા પંચાયત જે વિકાસ અધિકારી છે તેમને પણ ખુલાસામાં આવવામાં આવતા એટલે કહી શકાય કે જે એચઆરડી વિભાગ દ્વારા જે ખેડા જિલ્લામાં આથી તપાસની ધમધમા શરૂ કરવામાં આવી તેને લઈને જિલ્લા વહીવટી તંત્રની કોલ ખુલી હતી અને કહી શકાય કે આભાર સંદીપ આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે